રાજકોટ જિલ્લાના ઉપલેટા ખાતે મગફળીના પાક વીમાના પ્રશ્ને ખેડૂતોએ ધરણાનો કાર્યક્રમ યોજ્યો હતો. ઉપલેટાના બાવલા ચોક ખાતે ગુજરાત કિસાન સભાના નેતા હેઠળ યોજાયેલ ધરણાના કાર્યક્રમમાં ધોરાજી તાલુકાના ખેડૂતો જોડાયા હતા અને સરકાર દ્વારા પાક વીમાના વળતરના મુદ્દે જો તાત્કાલિક ધોરણે કાર્યવાહી નહીં કરવામાં આવે તો જલદ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. અને આજે જે ધારણાનો કાર્યક્રમ અમે કર્યો છે, ખેડૂત અમે આક્રોશ પ્રગટ કરવા માટે કે જે અમારો વીમો મગફળીનો વીમો છે, મગફળીનો ન મળ્યો એ માટે અમે આજે જે ધારણાનો કાર્યક્રમ કરીને સરકાર અમે આક્રોશ અમે વ્યક્ત કર્યો. એ બદલ આજે ઘણા બધા ખેડૂત આવ્યા, ગામડે ગામડે અમે પ્રવાસ કર્યો અને ગામડે ગામડેથી અમને ખેડૂતોએ ગામડે ગામડે અમને આક્રોશ વ્યક્ત કર્યો. સરકારનો જે છે બધા ખેડૂતો બધે અમને ઘણી બધી માહિતી આપી કે આ સરકાર આપણે ખેડૂત અમને લક્ષી નથી, ખેડૂતોને જે વીમો ન આપે જે હકદાર છે વીમાને માટે. એક બાજુથી સરકારે નીતિ જાહેર કરી કે આ ઉપલેટા તાલુકાને અસરગ્રસ્ત જાહેર કર્યો અને વીમો નથી આપતી એ માટે અમે પૂરેપૂરા જાગૃતમાં થઈ અને જો હજી આથી પછી જો પગલાં આગળ નહીં લેવામાં આવે તો અમે ખેડૂતને હજી ધારણા કરવાના, બીજા રેલીઓ કરવાના કાર્યક્રમો કરશું. ગુજરાત કિસાન સભાનો પ્રમુખ છું. ઉપલેટા તાલુકા અને ધોરાજી તાલુકાને અછતગ્રસ્ત સરકારે જાહેર કર્યા છે. વરસાદ અનિયમિત થયો છે, અપૂરતો થયો છે, ખેડૂતોની મગફળી થઈ નથી, છતાં પણ કંપની દ્વારા ખેડૂતોને મગફળીનો પાક વીમો આપવામાં આવતો નથી. ખેડૂતોને થયેલો અન્યાયથી ખેડૂતો રોષિત છે. ખેડૂતોએ લડતનો કાર્યક્રમ નક્કી કર્યો છે. અમે 6 દિવસની લડતની માગણી કરી છતાં સરકાર દ્વારા અને એના તંત્ર દ્વારા ખેડૂતોને લડત કરવા માટેની મંજૂરીઓ આપવામાં આવતી નથી. 1 દિવસની મંજૂરી આપવામાં આવી છે. ખેડૂતોને જો આ રીતે અન્યાય થશે તો ખેડૂતો આગામી સમયમાં ઉગ્ર કાર્યક્રમો કરશે. ગુજરાતમાં સૌથી વધારે અન્યાય ઉપલેટા અને ધોરાજીને થયો છે, જેનો ખેડૂતોમાં રોષ અને જેનો પડઘો આવનારી ચૂંટણીમાં પડશે.